विकसित गुजरात प्रगतिशील गुजरात परंतु प्रगति केवी तो जरा दूरनी डमरिया उड़ता खड़ा खबचिया वाड़ा अने पत्थरों वाड़ा रस्ता ने जुओ आज प्रगतिशील गुजरात ना रस्ताओं नी प्रगति जे आजादी समय थी लोको मात्र विकास नी वातो ज सांभळे छे परंतु आज दिन सुधी अहीं प्रगति नो पथ नथी पहोंच्यो आ दृश्य छोटाउदेपुर जिला ना अंतरियाळ डूंगर विस्तार मा आवेला साकड़ थी वाड़िया गाम सुधी ना 10 गामडाओ ने जोड़ता रस्ता ना छे आ एक ज मार्ग छे जेना द्वारा लोको शहर सुधी पहोंची शके छे परंतु अहीं विकास नो पथ न पहोंचता हजारों लोको आजे पण संघर्ष भरी जिंदगी जीवी रह्या छे ઉપર છે 10 ગામ રોડ વગરના છે આ સાંકળથી વાડિયા સુધી ઉપર 10 ગામ રોડ વગરના છે વર્ષોથી આ અમારે નેતાને રજૂઆત કરે છે પણ નેતા એ વાત સ્વીકારવા માંગતા નથી આ રોડ બનવા જોઈએ સરકારી કચેરીમાં તમે જાઓ છો ત્યારે શું જવાબ મળે છે તમને એ તો કઈ જવાબ મળતો નથી અમે જવાબ કરીએ છીએ કે અમારે રોડ જોઈએ છે ને રોડ બનતો નથી રોડ બનવા માંગે છે તો કે હા થઈ જશે અમને તમે સમિતિ આલો સહી કરી આલો એટલું જ કહે છે પછી એ લોકો શું કરે છે કઈ અમારી વાત સ્વીકારતા નથી વિકાસની વાતો કરનારા લોકો જરા પહાડી વિસ્તારોમાંથી પસાર થતા કાચા રફ રસ્તાને જુઓ લોકો કેવી રીતે આ રસ્તા ઉપરથી જોખમ ખેડીને પસાર થાય છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે ચોમાસા દરમિયાન રસ્તા પરથી પસાર થઈ શકાતું નથી તેવામાં 10 ગામડાઓ વચ્ચે અનેક દિવસો સુધી સંપર્ક તૂટી જાય છે કોઈ ઇમરજન્સી આવી પડે તો પણ સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકાતું નથી સાકળથી વાડિયા ગામને જોડતા આ રસ્તા દ્વારા 10 ગામડાઓ સુધી પહોંચી શકાય છે જો કે આ ગામડાઓ સુધી પહોંચવા માટે અન્ય રોડ ધાર સિમેલથી જાય છે પરંતુ તે માટે 20 કિલોમીટર જેટલું વધુ અંતર લોકોને કાપવું પડે છે અહીં એવો પણ નથી કે લોકોએ પાકા રસ્તા અંગે રજૂઆત નથી કરી અનેક વખત તંત્ર અને કલેક્ટર સુધી રજૂઆતો પણ કરાઈ છે નેતાઓને પણ સમસ્યા અંગે રજૂઆત કરાઈ છે પરંતુ કોઈ પણ નેતાને આ 10 ગામના લોકોની સમસ્યા દેખાતી જ ન હોય તેવું લાગી રહ્યું છે અમારે ઉપર ગામડા 10 ગામ આવેલા છે 10 ગામના લોકો બધા આ રસ્તે જે આપણે નસવાડી જવું હોય તો આ રસ્તા ઉપર જ આવે છે અને તો તે છતાં અમારે વરસાદમાં બહુ મુશ્કેલી પડી છે ને અમારા જે બીમાર હોય અને કદાચ ડિલિવરી કેસ હોય તો એ છતાં અમારે આરોગ્ય સુવિધા કંઈ અમને મળતી નથી રસ્તાના લીધે અને જો અમારે બીજો રસ્તો ફરીને જવું પડશે તો 30-35 કિલોમીટર જેવા અમને ફરીને જવું પડશે મહત્વનું છે કે અહીં વિકાસનો પથ ન પહોંચવા પાછળ મુખ્ય રીતે જવાબદાર વન વિભાગ અને R&B વિભાગ છે જંગલ જમીનના નામે વારંવાર સર્વેની વાતો અને રસ્તાની વાતો થાય છે પરંતુ બંને વિભાગ એકબીજા પર આક્ષેપો ઢોળી દઈને હંમેશા છટકબારી શોધતા રહે છે ત્યારે સવાલ એ થાય છે કે શા માટે વર્ષો પછી પણ આ 10 ગામ સુધી વિકાસનો પથ નથી પહોંચ્યો શું વિકાસની વાતો માત્ર ખોટા વાયદાઓ પૂરતી જ હોય છે શું છેવાડાના માનવીને પાકા રસ્તાની સુવિધા ન મળવી જોઈએ લોકોની રજૂઆતો અને સમસ્યાઓ ક્યારે સત્તાધીશોને દેખાશે ક્યારે આ 10 ગામડાઓ સુધી પાકો રસ્તો પહોંચશે સવાલો અનેક છે ત્યારે આશા રાખીએ છીએ કે વિકાસને વરેલી ગુજરાતની સરકાર આ અંતરિયાળ ગામડાના લોકોની પરિસ્થિતિ પણ જાણશે અને વહેલી તકે આ ગામડાઓ સુધી પણ વિકાસના પથને પહોંચાડશે મહેશ બિલ VTV ન્યૂઝ છોટાઉદેપુર